નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. પોલીસ સ્ટેશનમાં પોલીસના નાક નીચે ચોરીની ઘટના સામે આવી છે. દાહોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકોએ ચોરીને અંજામ આપ્યો છે. ચોરી કરી ત્રણેય યુવકોએ રીલ્સ પણ બનાવી હતી, તો લોકઅપમાં અંદર ઘૂસી યુવકોએ રીલ્સ બનાવી હોવાનું સામે આવ્યું છે. કોન્સ્ટેબલ પાકેટ આઉટપોસ્ટમાં જ ભૂલી ગયા હતા. ત્રણેય યુવકોની રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જાગી હતી. ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા. તો દાહોદ જિલ્લામાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસના જાપ્તામાં પોલીસ સ્ટેશનમાં જ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, રીલ્સ પણ આરોપીઓએ બનાવી હતી. ત્યારબાદ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ સતર્ક થઈ અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તો લીમખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં ત્રણ જેટલા યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાંથી 2600 રૂપિયાની ચોરી કરી લીધી હતી. ચોરી કરી ત્રણેય યુવકોએ રીલ્સ પણ બનાવી, રીલ્સ સોશિયલ મીડિયામાં જેવી વાયરલ થઈ આખો મુદ્દો સામે આવ્યો. અને ત્યારબાદ પોલીસે સક્રિય થઈ તપાસ કરી ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા. પરંતુ શરમજનક વાત એ છે કે જ્યાં પોલીસ આખા રાજ્યમાં સુરક્ષા માટે ભરોસો આપણે એમના ઉપર કરતા હોઈએ છીએ કે પોલીસ છે તો આપણે સુરક્ષિત છીએ, પરંતુ અહીંયા પોલીસ સ્ટેશન જ સુરક્ષિત નથી એવો ઘાટ સર્જાયો છે. હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજીબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમરો સરદાર રહે દાહોદ મુલાવાડા તળાવની સામે, તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાડા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેજ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમલ, દાહોદ પોલીસ માટે ખૂબ જ શરમજનક ઘટના કે પોલીસ સ્ટેશનમાં જ આરોપીએ ચોરીને અંજામ આપ્યો અને પોલીસ કંઈ ન કરી શકે. ચોક્કસથી ભાવીની વાત કરીએ તો એ કચરજ પ્રમાણે તેવી ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનની અંદર જ ચોરીની ઘટના જે સામે આવતા જે પોલીસનું નાક નીચે ચોરી થઈ રહી છે અને પોલીસને જ ખબર નથી તેવા ઘાટ સર્જાયા છે. દાહોદના લીમખેડા પોલીસ મથકની અંદર આવેલ જે બાંડીબાર આઉટપોસ્ટ ચોકી છે ત્યાં બાજુ 3 જેટલા યુવકો જે છે જે પોલીસ ચોકીની અંદર ઘૂસ્યા હતા અને ત્યાંની અંદર રહી અને જે પોલીસ કોન્સ્ટેબલ હતા તેઓ લોક કરીને ગયા હતા તપાસની અંદર, પરંતુ તેઓ એનું પાકીટ જે છે તે અંદર ભૂલી ગયા હતા અને તેઓ પરત પાકીટ લેવા આવ્યા હતા આઉટપોસ્ટની અંદર અને ત્યાં જોતા જ એની અંદર લાગ્યો હતો કે અહીંયા કંઈક થયું છે. તો તેની અંદર દરવાજો જો ખોલ્યો અને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર જે સામાન હતો જે રફે દફે પડ્યો હતો તેને જે જમાદારનું જે પાકીટ જે છે તેની અંદર 2680 રૂપિયા જેવા છે તે પણ ત્યાંથી અંદર ગાયબ હતા. ત્યારે એ જ તપાસ દરમિયાન જે કેટલાક યુવકોએ પોલીસ લોકઅપની અંદર જે રીલ બનાવી હોય તેવું સામે આવ્યું હતું અને જે લોકઅપની અંદર જતા જે 3 જેટલા યુવકો છે લોકઅપની અંદર જઈને બહાર આવે છે તેવી રીલ જે છે બનાવી હતી અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી હતી. સમગ્ર ઘટનાની અંદર દાહોદ પોલીસે ગંભીરતાને લઈ અને 3 જેટલા યુવકોની ધરપકડ કરી છે અને તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેઓને કોર્ટમાં રજૂ કરતા જ તેઓને સોમવાર બપોર સુધીના રિમાન્ડ પણ આવ્યા છે. જી, આભાર માહિતી માટે. તો દાહોદની આ ઘટના જ્યાં પોલીસ સ્ટેશનમાં જ ત્રણ યુવકોએ ચોરીને અંજામ આપ્યો છે. જો કે ચોરીને તો અંજામ આપ્યો, સાથે જ હવે જાણે કે કાયદાની કોઈ ડર જ લોકોને ન રહ્યો હોય એવી સ્થિતિ પણ સર્જાઈ છે. રીલ્સ પણ આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં બનાવી હતી. ચોરી દરમિયાન જે વાતચીત કરતા જે લોકો પણ ત્રણેય દેખાઈ રહ્યા છે, એટલે કે પોલીસ શું કરી રહી છે તે પણ મોટો સવાલ છે. પોલીસ સ્ટેશનની જ સુરક્ષા નથી કરી શકતી, તો આખા રાજ્યની જ્યારે જનતા છે એમના ઉપર ભરોસો રાખીને બેઠી છે, એ લોકોનું તો શું થશે એ ખબર નથી. પરંતુ આ દાહોદની આ સ્થિતિ સર્જાઈ છે જ્યાં પોલીસ સ્ટેશનમાં જ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ત્રણેય જે ચોર છે એ પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાંથી પૈસાની ચોરી કરી હતી.